ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર એકસો સત્યાવીસ ટકા ને પાર કુલ અગિયાર પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટર જમીનમાં થયું વાવેતર

અને તેની સાથે આ વખતે રસપ્રદ વાત તો એ રહી છે કે ભારત સાથે ચીન ગાના બેનિન અને મોરોક્કો પણ અઠ્યોતેરમાં રેન્ક ઉપર છે પાડોશી દેશ પાકિસ્તાન રેન્કિંગ એકસો વીસ રહી હતી તે સાથે ભ્રષ્ટાચાર તે વધારે દર્શાવે છે આ ઇન્ડેક્સમાં સાર્વજનિક ક્ષેત્રના ભ્રષ્ટાચારના મામલાઓમાં એકસો ને એસી દેશોને રાખવામાં આવે છે ત્યારે ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે સાવલી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદારે મનાવવામાં આખરે ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખ એવા જીતુ વાઘાણી સફળ રહ્યા છે જીતુ વાઘાણીને કેતન ઇનામદાર વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી ત્યારે બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તમામ મુદ્દે કેતનભાઈ સાથે બધી વાતચીત થઈ ગઈ છે કેતનભાઈની માંગણી સ્વાભાવિક છે અને જનતાના હિતમાં છે તેમની લાગણી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું હતું કે આત્માના અવાજના સાંભળીને મિલ દ્વારા રાજીનામું આપ્યું હતું ત્યારે મારા ડ્રીમ પ્રોજેક્ટ ડીલે થયા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામ આવ્યું ન હતું ત્યારે ઘણા સમયથી લાગણીઓ દબાઈ રહી હતી ત્યારે નગરપાલિકાના વિકાસના કામો અટક્યા હતા એટલે મેં રાજીનામું આપ્યું હતું ઉલ્લેખનીય છે કે કેતન ઇનામદારે બુધવારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું ખાસ કરીને નગરપાલિકા એની જે લાઇટ કપાણી હતી એમાં જી એમડીવીસીએલ દ્વારા એમણે કહ્યું હતું કે ભાઈ હું દસ ટકા આપું છું તો પણ એ પ્રકારે એમડી સાથે પણ એમણે વાત કરી પણ એ શરૂ નહીં થતાં એમની લાગણી કારણ કે ત્યાં લગ્નો હતા તો સ્વાભાવિક છે કે ક્યારેક કોઈ વ્યક્તિ લાગણીથી જોડાઈ જતો હોય છે ને એ જોડાવું પણ જોઈએ તો એને હતું કે દસ વીસ દિવસ આ લાઇટ બંધ રહે તો ઠીક નહીં તો એમડીનું જે એની સાથેનું અથવા તો વિભાગ સાથેની જે બાબતો હતી એ પણ મેં ડિટેલથી જાણી છે અને મેં એમડીને પણ કહ્યું છે કે પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય લોકહિતનું કાર્ય હોય ત્યારે એમને સંવેદનાથી નથી જોઈને એનો રસ્તો કાઢવો જોઈએ પણ આવું ન કરીએ તો લોકોનું પણ હિત થતું હોય છે એટલે એવી કોઈ પણ બાબતો કોઈ પણ અધિકારીઓની હોય તો કડકમાં કડક સૂચના આપવાની પણ એ વાત થઈ છે માની મુખ્યમંત્રી સાથે પણ વિજયભાઈ સાથે માની ડેપ્યુટી સીએમ નીતિનભાઈ સાથે સંગઠન મહામંત્રી ભીખુભાઈ સાથે પણ બધી ચર્ચાઓની વાતો એ મેં પણ કરી છે કેતનભાઈને પણ કરાવી છે અને મેં પૂરો પૂર્ણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમારા કામો એ તમારા અંગત કામો નથી રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અથવા તો કોઈપણ પ્રતિનિધિના કામો એ જનહિતના કાર્યો છે ને કરવાની રાજ્ય સરકાર તકેદારીપૂર્વક કામ પણ કરી રહી છે પણ છતાં કોઈ છતી રહી હોય તો એ સાથે મળીને દુરસ્ત કરીશું અને પૂરા વિશ્વાસ સાથે સારા વાતાવરણમાં અમારે ચર્ચા થઈ છે ગઈકાલે પણ મેં કહ્યું હતું આજે પણ કહ્યું છે કેતનભાઈ પાર્ટીની બધી જ વાતો એમણે સ્વીકારી છે એમના કામની બાબતમાં પણ સક્રિયતાથી પાર્ટી પણ વચ્ચે રહીને સરકાર સાથે બેસીને મુખ્યમંત્રીશ્રીએ પણ એની સિટી લેવાની ડેપ્યુટીશ્રીમે પણ એની સિટી લેવાની વાત કરી છે ત્યારે એ જે કંઈ બાબતો હતી એ બાબતો પૂર્ણ થાય છે એ અત્યારે પૂરી થાય છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો નગરસેવકો તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો તાલુકા ભાજપના પ્રમુખ આ બધા જ લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વવત જે પ્રકાર હતા એ પ્રકારે જ કામ કરે છે મેં એનું કોઈ રાજીનામું ન તો સરકારે સ્વીકાર્યું છે ન તો ચીફ ઓફિસરે સ્વીકાર્યું છે ન ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે બે હજાર ચૌદ પંદરથી કામદાર વીમા યોજના હોસ્પિટલની માગણી છે બે હજાર ચૌદ પંદરથી લિફ્ટ ઇરિગેશન ચોત્રીસ ગામોને મળે મહી અને કરણ નદીના નજીકના ગામોને એની માગણી છે મારી જમનોત્રી હોસ્પિટલ અપગ્રેડ કરવાની માગણી છે અને આ આ બધી માગણીઓ આજે ડેપ્યુટી સી સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ માન્ય અધ્યક્ષશ્રી સાથે ચર્ચા કરીને આજે મને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ તમારા ચારે ચાર ડ્રીમ પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવામાં આવશે અને સરકારના તરફથી જનહિતના કાર્યો કરવામાં પાછી પાણી નહીં થાય આ વખતની વાત કંઈક અલગ પ્રકારની છે આ વખતે માન્ય અધ્યક્ષશ્રી સીએમ સાહેબ ડેપ્યુટી સીએમ સાહેબ અને મીડિયા આ વસ્તુ આટલી બધી પહેલાં પ્રેસ કોન્ફરન્સ થઈ હોય એવું મને યાદ નથી આજે આજે ગુજરાત રાજ્યના પ્રદેશના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે છે એમના માધ્યમથી તમારા માધ્યમથી લોકો વચ્ચે આ વાત જાય છે તો મને સો ટકા વિશ્વાસ છે અને આનાથી મોટી વાત હોઈ ના શકે ગઈકાલથી મારી લાગણી દુબઈને મેં રાજીનામું આપ્યું ગઈકાલથી સરકારના તમામ પ્રતિનિધિ તમામ મોડી મંડળના મારા સિનિયર મંત્રીઓને તમામ મોડીઓએ મારી વાતને નેગેટિવ ના લેતા જનહિતના કામ છે તો એમને પોઝિટિવ લીધી છે ભાજપના રાજીનામા બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી રૂપાણી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે મુખ્યપ્રધાન પરની અમિત ચાવડાની જવાબ આપતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે આ મામલે કોંગ્રેસ વિધાનસભા અને લોકસભા એમ બધી જગ્યાએથી આઉટ થઈ ગઈ છે કોંગ્રેસ પોતાનું અને પોતાના નેતાઓનું સૌથી પહેલા તો વિચારે પાડીશું સમસ્યા સમજણ અને સમાધાન દરેક વ્યક્તિ અને સંસ્થાના જીવનમાં આવતી આ નિરંતર પ્રક્રિયા છે અમારા ત્યાં ભાજપમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન એ સમજણના સેતુ દ્વારા સંપર્ક સમન્વયથી કરવામાં આવે છે આ મામલો પણ શાંતિથી પૂર્ણ થશે કોંગ્રેસે આ વિષયમાં હરક પદુડા થવાની જરૂર નથી કોંગ્રેસ થાકી ગઈ છે ફિલ્ડિંગ કરી શકતી નથી એટલે ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓના ચોકા છગ્ગા રોકી શકતી નથી કોંગ્રેસને વિધાનસભામાં પણ સતત છઠ્ઠી વાર ગુજરાતની જનતાએ ક્લીન બોલ કેચ આઉટ સ્ટમ્પ આઉટ રનઆઉટ કરીને સંપૂર્ણ આઉટ કરી છે લોકસભામાં પણ ઝીરો સ્કોર સાથે કોંગ્રેસ એક પણ સીટ મેળવી શકી નથી એટલે કોંગ્રેસ બેબાકડી થઈને કોઈ પણ ઘટના કે મુદ્દે એ ગોકીરો દેકારો કરીને ગુજરાતમાં અફવા અશાંતિ ફેલાવાના પ્રયાસ કરે છે એટલે કોંગ્રેસ પોતાના સભ્યોની ચિંતા કરે પોતાના પાર્ટીની ચિંતા કરે કોંગ્રેસે જવાબ આપવો હોય તો ગુજરાતની જનતાને જવાબ આપે કે કોંગ્રેસના અગાઉ કેટલા લોકો પાર્ટી છોડીને ગયા આંતરિક જૂથબંધી કેવી છે એક વર્ષ સુધી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ કેમ બનાવી શકી નથી માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ આધારિત સીએ નો વિરોધ કોંગ્રેસ કેમ કરે છે કોંગ્રેસના મન મસ્તિક પાકિસ્તાન તરફી વિચારો નિવેદનો અને ભાષા કેમ હોય છે આ ગુજરાતની જનતાને એને જવાબ આપવો જોઈએ ગુજરાત માં દુષ્કર્મ ઘટનાઓ સામે આવી છે ત્યારે મોડાસાના સાયરામાં બનેલી અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્ય અને દેશમાં પડઘા પડ્યા છે ત્યારે હવે આ ઘટનામાં નવ વાંક સામે આવ્યું છે પહેલા થયેલા પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું જ્યારે હવે પેનલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ યુવતી સાથે દુષ્કર્મ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો સાયરા અમરાપુરની યુવતીની હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું બાદમાં યુવતીને નિર્દયતાપૂર્વક વૃક્ષ પર લટકાવી દેવામાં આવી સાથે હેવાનીયતની તમામ હદો પાર કરવામાં આવી પોસ્ટમોર્ટમનો બીજો રિપોર્ટ પહેલા રિપોર્ટ પર ગંભીર સવાલ ઉભા કરે છે પ્રથમ પોસ્ટમોર્ટમમાં બળાત્કાર કે મર્ડર ન કર્યું હોવાનું બહાર આવ્યું હતું ચાર આરોપીઓમાંથી એક આરોપી હજુ પણ છે ફરાર યુવતીના પરિવારજનોનો આક્ષેપ પોલીસે મામલામાં ગંભીર બેદરકારી દાખવી છે અંતે આખા કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા અમરાપુરની ઓગણીસ વર્ષીય કોલેજિયન યુવતીના અપહરણ ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે ઓગણીસ વર્ષીય કોલેજિયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું યુવતીના મૃતદેહના બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવી હતી પાંચ ડોક્ટરોની પેનલે આ રિપોર્ટ આપ્યો છે જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેને ફાંસી પર લટકાવી દેવામાં આવી હતી બીજી બાજુ આ મામલાની તપાસ કરી રહેલ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું છે કે પીડિતાના શરીર પર નિશાન મળી આવ્યા છે જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે ત્યારબાદ તેના પર બળાત્કાર કરીને હત્યા કરી નાખવામાં આવી હતી ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરજસ્તી લટકાવી લટકાવી મારી હતી 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 એ તેને જમીન પર પર ઢસડી અને પછી વૃક્ષ દીધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંપારી છોડાવે તેવો છે જેમાં મોટો ખુલાસો થયો છે કે કોલેજિયન યુવતી સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમની આ બીજી રિપોર્ટ પહેલા રિપોર્ટ પર ગંભીર સવાલો પણ ઉભા કરે છે જેમાં માત્ર કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં બળાત્કાર કે મર્ડર કોઈ જ લક્ષણ નથી અગાઉ પોલીસે વિમલ ભરવાડ 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 અને અને તેના મિત્રો દર્શન જીગર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો તેમાંથી ત્રણ લોકોએ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું છે જ્યારે એક આરોપી સતીશ ભરવાડ હજુ પણ ફરાર છે જણાવવામાં આવી રહ્યું છે કે આ હત્યાકાંડ બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે યુવતીના પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે આખા મામલામાં ગંભીર બેદરકારી દાખવી છે ત્યારબાદ આખા કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે સીઆઈડી પોલીસ અધિકારીઓ કેસમાં શું બેદરકારી રાખવામાં આવી હતી તેની પણ તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મેર બિચલબેન પટેલના હસ્તે શેષનાગ અને રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષનાગ તથા તેની સાથેના રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તમામ સુવિધા એક જ વાહનોમાં ઉપલબ્ધ હોય તેવું આ પ્રથમ વાહન છે અચાનક તથા અકસ્માતોને પહોંચી વળવા માટે મદદરૂપ મળશે ત્યારે કાંકરિયા ખાતે આનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર ચીફ ઓફિસર એમએફ દસુર સહિત ફાયરના જવાનો હાજર રહ્યા હતા ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મેયર બીજલબેન પટેલના હસ્તે શેષ નાગ અને રોબોટનું લોકાર્પણ કરાયું અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષ નાગ તથા તેની સાથેના રોબોટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ અત્યાધુનિક ફાયર રોબોટ સંપૂર્ણપણે સ્વદેશી છે આ રોબોટ ફોર કે અને થર્મલ વિઝન કેમેરાથી સજ્જ છે આ રોબોટ વાહનથી પાંચસો મીટર સુધી આગળ પાછળ જઈ શકે છે રોબોટમાં લાગેલો ફુવારો ચાલીસ મીટર સુધી પહોંચી શકે છે આ રોબોટ ફાયર જવાનની આંગળીના ઈશારે કામ કરશે જો ડ્રોન છે કે ફાયરમાં કોઈ સપડાયું છે ફાયર ક્યાં છે ધુમાડો છે કે ધુમાડા થ્રુ તમારે ફ્લેમને ટ્રેસ કરવી હોય હોટ સ્પોટ ટ્રેસ કરવા હોય તો એને માટે ઉપયોગમાં આવે ને બિલ્ડિંગની હાઇટ ઉપર જઈને તાત્કાલિક ચિત્રો મોકલી શકે છે કે જે આપણે જોઈ શકીએ તો આપણે ફાયર ફાઇટિંગ ક્યાં કરવું ધુમાડાનું વેન્ટિલેશન ક્યાં કરવું અને લોકો ક્યાં ફસાયા છે એ ટ્રેસ થઈ શકે પૂરની હોય એમાં રાતે રાતે પણ આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિ ઘરના છાપરા ઉપર કોઈ મંદિર ઉપર કોઈ થાંભલા ઉપર ઝાડ ઉપર એ વ્યક્તિ શરણ લઈ રહી છે તો એને આપણે અંધારામાં પણ થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદથી લોકેટ કરી શકીએ છીએ અને એને માટે બચાવ કામગીરી થઈ શકે છે આ ડ્રોન ફક્ત થર્મલ ઇમેજિંગ કેમેરા અને એનો ફોર કે કેમેરા એનાથી ચિત્રો આપણાને જાણવા માટે કે ડિટેક કરવા માટે કોઈ ફસાયું હોય એને માટે જ ઉપયોગમાં લેવાય શેષનાગ છે એ આખું કમ્પ્લીટ યુનિટ છે શેષનાગની જેમ એમાં એક સ્ટ્રીમ પાણીની અને બીજી ચાર હેન્ડલ્ડ એમ કરીને પાંચ ફેન્ડ જેવું એનું આપણે ચિત્ર પ્રદર્શિત થાય છે એટલે એનું નામ આપણે શેષનાગ આપ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મેક ઇન ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા માટે જ્યારે અમદાવાદ પહેલ કરી રહ્યું છે તેમાં એક નવું નજરાણું ઉમેરાયું છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં થોડા વખત પહેલાં જ એક ડ્રોનનું પણ ગિફ્ટ તરીકે અમદાવાદ શહેરને મળ્યું છે અને એ ડ્રોન ઘણી કામગીરી આપણને સફળ કામગીરી બતાવી શકશે તેવું જ આજે એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે ઔદ્યોગિક ક્રાંતિની પહેલ સમા અંદાજે ત્રણ કરોડના ખર્ચે ફાયર વિભાગના અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષનાગ તથા તેની સાથેના રોબોટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ફાયર વિભાગની તમામ જે સુવિધાઓ છે અને તમામ કામગીરીને સાંકળતું આ પ્રથમ વાહન જે આજે એનું લોકાર્પણ થયું છે અને દુનિયામાં ઘણી જગ્યાએ આવું હશે કે તમામ સુવિધાઓ એકસાથે ના હોય જુદી જુદી એટલે ફાયર વિભાગની જે સુવિધા છે પાણીની જે સુવિધા છે રોબોની જે સુવિધા છે આ તમામ જુદા જુદા વાહનમાં હોય છે પણ આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ એક જ વાહનમાં ઉપલબ્ધ હોય તેવું દુનિયામાં આ પ્રથમ વાહન છે અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ લાગતી આગ બુઝવવા ફાયર બ્રિગેડને એકદમ સરળતા પડશે ફાયર રોબોટ સહિત વેનની કિંમત અંદાજિત ત્રણ કરોડની છે રોબોટની કિંમત એક કરોડ જ્યારે વાહનની કિંમત બે કરોડ રૂપિયા છે રોબોટ ફાયરના જવાનો જ્યાં ન પહોંચી શકે જેમ કે સાંકડા રસ્તા હોય પોળ હોય સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેવા કિસ્સાઓમાં પણ આ સાધનો ખૂબ જ મદદરૂપ સાબિત થશે કેમેરામેન અજય નીલેવાર સાથે રિપોર્ટર બ્રિજેશ તબે નિર્માણ ન્યૂઝ અમદાવાદ ભારતીય ટીમ વર્ષ બે હજાર વીસમાં પહેલા વિદેશ પ્રવાસની શરૂઆતથી કરવાની છે ત્યારે આજે પાંચ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા યજમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે ભારત પ્રવાસની શરૂઆત જીદ સાથે કરવા જશે તેને તેના માટે પ્રથમ મેચમાં મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી ટ્વેન્ટી સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાશે ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્મા અને લોકેશ રાહુલ સારા ફોર્મમાં છે તે ટીમની તાકાત છે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેમાં વિરાટે એકસઠની એવરેજથી એકસો ત્યાસી રન રોહિતે સત્તાવનની એવરેજથી એકસો એકોતેર રન અને રાહુલે અડતાલીસ પોઈન્ટ છાસઠની એવરેજથી એકસો છેતાલીસ રન કર્યા હતા જ્યારે ભારતીય સ્પિનર્સ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે તે વધુ રન આપી રહ્યા છે અને સામે તેમની વિકેટ પણ મળતી નથી છેલ્લી ત્રણ વન રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામે તક મળી હતી બંનેએ ત્રણ મેચમાં સાથે મળીને સાત વિકેટ લીધી હતી તે દરમિયાન તેમણે અઠાવન ઓવરમાં ત્રણસો રન આપ્યા હતા પ્રથમ ટી ટ્વેન્ટી મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાવા જઈ રહી છે ત્યારે ઓકલેન્ડના ઈડન ગાર્ડનના રેકોર્ડ પર નજર કરીએ તો પ્રથમ બેટિંગ કરનાર ટીમ નવ મેચો જીતી છે પ્રથમ બોલિંગ કરનાર ટીમ આઠ મેચો જીત્યું છે પ્રથમ બેટિંગમાં એવરેજ સ્કોર એકસો અડસઠનો રહ્યો છે બીજી બેટિંગમાં એવરેજ સ્કોર એકસો ઓગણપચાસનો રહ્યો છે તમને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં અગિયાર ટી ટ્વેન્ટી રમાઈ છે ટીમ ઇન્ડિયાએ ત્રણમાં જીત મેળવી છે જ્યારે આઠમાં હારનો સામનો કર્યો છે બંને ટીમ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચ રમાઈ છે ભારત તેમાંથી માત્ર એક મેચ જીત્યું છે અને ચારમાં ટીમે હારનો સામનો કર્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સુરત મહાનગરપાલિકાનો વર્ષ બે હજાર વીસ અને એકવીસનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કર્યું હતું આ વર્ષે બજેટ છ હજાર ત્રણ કરોડનું રાખવામાં આવ્યું છે ત્યારે ઇલેક્શનનું વર્ષ હોવાથી બજેટમાં મોટા પ્રોજેક્ટ ઓછા છે વેરામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી ત્યારે પાલિકાએ આગ લાગ્યા બાદ કૂવો ખોદ્યો હોય તેમ ફાયર બ્રિગેડ માટે ગત વર્ષ કરતાં આ બજેટમાં બમણી જોગવાઈ કરવામાં આવી છે સુરત પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતને નવ પોઈન્ટ બે ટકાના ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી વિશ્વમાં ગણાવ્યું હતું સ્માર્ટ સિટીની થીમ મૂક્યો હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટ પરફોર્મન્સને એવોર્ડ મળ્યા હોવાનું જણાવતા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું છ હજાર ત્રણ કરોડના બજેટમાં રેવન્યુ આવક ત્રણ હજાર બસો એકત્રીસ કરોડ અને રેવન્યુ ખર્ચ બે હજાર એકાણું કરોડ રહેશે તેમ જણાવ્યું હતું સુરત શહેરને લીડિંગ સ્માર્ટ સિટી આખા વર્લ્ડમાં પ્રસ્થાપિત થાય એ સ્માર્ટ સિટી ભારત સરકારશ્રીના જે આયોજન છે એના આયોજન હેઠળ આગામી ત્રણ વર્ષમાં ત્રીસ હજાર કરોડથી વધારે ખર્ચ કરીને સુરત અને સુરતના આજુબાજુ વિસ્તારમાં એક ખૂબ મોટું લીડિંગ સ્માર્ટ સિટી થાય એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે વીસ એકવીસના બજેટમાં ખાસ કરીને આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને બીજા જે એન્વાયરમેન્ટ સેક્ટર છે ફાયર એન્ડ એમરજન્સીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે અન્ય જે બાબતો છે ખાસ કરીને પ્રોજેક્ટ આશ્રય પ્રોજેક્ટ આજીવિકા સંવેદના સોશિયલ સેક્ટરના ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન અને હેલ્થ માટે એક મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે એના સાથે સાથે જે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આ વખતે સોળ જેટલા નવા બ્રિજેસ છે આમાં બીજા ઘણા બધા રોડ્સ અને એના સાથે સાથે બીજા ઘણા બધા બિલ્ડિંગ્સ એ વોર્ડ ઓફિસેસ હોય કે આંગણવાડી બિલ્ડિંગ્સ હોય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય આવા પ્રકારના વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે સુરત શહેરમાં ખાસ કરીને લોકોને ખૂબ એક દર્શનીય સ્થન સ્થળ અને હેરિટેજ ડેવલપમેન્ટ થાય એના માટે હેરિટેજ પોલિસીના સાથે સાથે સુરતના ફોર્ટ સુરતના જે શહીદ સ્મારક અને ગાંધી સ્મૃતિ અને ગોપી તળાવ એને એક રિનોવેટ અને રીફર્બિશ કરવામાં આપણે આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં છાશવારે લાગતી આગને પગલે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે ગત વર્ષે સોળ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં આ વખતે બમણો વધારો કરીને બત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નવા પંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જેની પાછળ પિસ્તાળીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે ફાયર સ્ટાફ માટે ટ્રેનિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે હાલના હયાત સોળ ફાયર છે અને વધુ પંદર નવા બનાવવામાં આવશે તેમ ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે શહેરની જીવાદોરી સમાન તાપી નદીની શુદ્ધિકરણ માટે પણ આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે અને શુદ્ધિકરણ માટે નવસો કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત ઉજવણી રાજકોટ રહી છે ત્યારે ઉજવણીના મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરની મહિલાઓને પોતાના કાયદાકીય હકો અને જાગૃતિ અંગે ખાસ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની સાતસોથી થી વધુ મહિલાઓ હાજર રહી હતી નારી સંમેલનમાં ખાસ ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આજે રાજકોટની અંદર મહિલા સંમેલન યોજાઈ રહ્યું છે આજે આપણા લોકલાડીલા આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી અહીંયા છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામ કરવાના છે એ નિમિત્તે આજે બંધારણ અને મહિલાઓના કાયદાકીય શિબિર આ ઉપરાંત એકસો પચાસમી ગાંધી જયંતી અને મહિલાઓ પોતાના હકોથી વાકેફ થાય એ દિશાની અંદર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ વિશે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે આ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય અને છેવાડાની મહિલાઓ સુધી આ યોજનાઓની માહિતી થાય એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાનો અંતર્ગત આખો આજે કાર્યક્રમ છે એટલે સમગ્ર તયા રાજકોટની નારીઓને આજે અમારી ખાસ કરીને આંગણવાડી બહેનો હેલ્પર વર્કર બહેનો કે જે આખું આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે તમામે તમામ સરકારી યોજનાઓનો સામેલ થયેલો છે ત્યારે એમના હસ્તે જે બધી જાય છે યોજનાઓ તે યોજનાની અંદર ખરેખર વાકેફ થાય અને બીજું ખાસ કે આજે નારીની બીજી બધી પણ જે એનજીઓ સંસ્થા ટ્રસ્ટીઓ અને કોર્પોરેટર બહેનોને પણ અમે સંમલિત કર્યા છે ખાસ કરીને જ્યારે આ બધા જ બહેનો સમાજના અંદરથી બહેનો આવ્યા છે ત્યારે આજે જે પણ પ્રશ્નો છે કે જે નારીની અંદર આરોગ્યલક્ષી અને ખાસ કરી કાયદાકીય કે જે બે પ્રશ્નોથી કુટુંબકીય જે પરિવારની અંદર જે સરકાર સાથે છે એ ખરેખર યોજનાનો લાભ લે એટલા માટે એવી રીતે કહેવા નથી માગતી પરંતુ આ પ્રશ્નની જે ગૂંચવણ છે એ ગૂંચવણ ભવિષ્યમાં એના પરિવારની અંદર ક્યાંય પણ ના આવે જેમ કે આપણું જે કાયદાકીય છે તો અત્યારે ખૂબ નાના નાના પ્રશ્નથી આખો પરિવાર તૂટી જાય છે તો એના માટે સરકાર કેવી સાથે અમદાવાદમાં સિમંદર સ્વામી જૈન સંઘ બોડકદેવ દ્વારા પાલિતાણા ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એસી જેટલા જૈન સમાજના લોકો આ ભાવયાત્રામાં જોડાશે જ્યારે તેને લઈને અધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ અને ઉદય મહારાજ માટે બોડકદેવ ખાતે પતરામણી કરી હતી સ્વામી દ્વારા જે ભાવયાત્રા કાઢવામાં આવશે તેના લઈને અધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજે જૈનસંઘ બોડકદેવ ખાતે પતરામણી કરી હતી જેમાં ઢોલનગરા સાથે તેમનું ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું હતું

આશીર્વાદ વચન આપવા માટે આજ રોજ અમારા સંઘ ખાતે પધાર્યા છે તેની માટેનો આ કાર્યક્રમ હતો ત્રણ દિવસ સુધી પાલિતાણા ભાવયાત્રાનો કાર્યક્રમ છે આ દરમિયાન પાલિતાણા જે તલેટીથી ઉપર સુધી લગભગ છત્રીસો પગથિયાની જે ભાવયાત્રા છે તે આખી ભાવયાત્રા લોકોને કરાવવાની છે કે દરેક અલગ અલગ એની ટૂંક છે ત્યાં કેવી રીતની એ રચના છે એ ટૂંક કેવી રીતે બની કેવી રીતે એની રચના થઈ કેવી રીતે તેનું મહત્વ છે આ તમામ માહિતી આ ભાવયાત્રા દરમિયાન આપવામાં આવશે ભલે પધાર્યા ઘણી વખત તો મોટા ફાર્મ હાઉસમાં માં જઈએ ને બાર દરવાજો મોટો મોટું બોર્ડ મારી હોય હા કઈ બોર્ડ હોય અને બંગલાનો માલિક નીચે ઊભો હોય ફાર્મ હાઉસ નો માલિક નીચે ઊભો હોય બસ સમજવું શું ખબર નથી